તો ઐતિહાસિક વિરાસતોની ઉજવણીના ભાગરૂપે પાટણમાં આવેલી ધરોહર રાણ કી વાવ વિરાસત ઉત્સવની સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવી. બે દિવસ ચાલેલા ઉત્સવમાં રાણ કી વાવને રોશનીથી સુશોભિત કરવામાં આવ્યો ત્યારે કલાકૃતિથી સભર આ વાવ 16 કલાએ ખીલી ઉઠી હતી. તો પર્યટકો અને શહેરીજનો માટે આ વાવને નિહાળવા વિનામૂલ્યે ખુલ્લી મૂકવામાં આવી. રાણ કી વાવને જે સરકારે, ગુજરાત સરકારે જે સ્થાન અપાવ્યું છે એ અગમ્ય અને એમ કહેવાય કે એક અદ્ભુત કાર્ય છે. અને આજે આ બે દિવસના મોસમમાં જે નયન રમ્ય આહલાદક મધુર રોશની એમને કરી છે, ખરેખર લોકો એનાથી ખૂબ પ્રભાવિત થયા છે. લોકો આજે સેલ્ફીનો યુગ છે, લોકો સેલ્ફી પાડીને ખુશ થાય છે, રાણ કી વાવને પોતાના ઘેર લઈ જાય છે. આ જ રાણ કી વાવ હતી કે વર્ષો પહેલાં ધૂળમાં દટાયેલી હતી અને આજે ગુજરાત ગવર્મેન્ટે એને ઉજાગર કરી છે. ખરેખર ગુજરાત ગવર્મેન્ટને 100 સેલ્યુટ છે. અંદર રાણીની વાવની જે અત્યારે બે દિવસ માટે જે અહીંયા સમારોહ રાખવામાં આવ્યો છે અને જે રાણીની વાવની વિરાસત જેને કહીએ કે વર્ષોથી અહીં દટાયેલી રાણીની વાવ જેને ખોદકામ કરીને જેને બહાર કાઢવામાં અને એના પછી ઘણા વર્ષો પછી રાજ્ય સરકાર દ્વારા અહીં રાણીની વાવમાં જે એની ઉજવણી કરવામાં આવે છે. દેશ